पूना पुलिस पासे थी मळती माहिती मुजब थोड़ा समय अगाउ पूना बॉम्बे मार्केट में हिंदू संगठनों द्वारा विरोध करायो हतो। वात एम हती के एक हिंदू युवती ने बॉम्बे मार्केट में रूही टेक्सटाइल नामे दुकान धरावता ओजेर आलेम के जेने नकली आधार कार्ड अर्जुन सिंह नामे बनाव्यु हतु प्रेम जाड़ में फसावी हती, जो कि युवती ने तेनी असलियत नी जाण थता हंगामो कर्यो। आ मामले हिंदू संगठनों द्वारा आरोपी ओजरे आलम सामे रोष व्यक्त कर्यो। आरोपी अर्जुन सिंह नामे नकली आधार कार्ड बनाव्यु होय आ मामले तपास કર્યા બાદ પૂણા પોલીસે આરોપી ઓઝેર આલમ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। જી સર એક ફરિયાદ નોંધાઈ છે, આ ફરિયાદમાં શું ઉલ્લેખ છે? સુરત શહેરના પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અવધ ટેક્સટાઇલ માર્કેટમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં રૂહી ફેશન્સ નામની દુકાનના માલિકે પોતે બે આધાર કાર્ડ બનાવી અને છેતરપિંડી કર્યાની અને ફોર્જ ડોક્યુમેન્ટ બનાવ્યાની અને વાપરવાની ફરિયાદ पूणा पोलिस स्टेशन खाते दाखल थे। माननीय पोलिस कमिश्नर श्री अजय तोमर साहेबना मार्गदर्शन हेठ तेमज अन्य सीनियर अधिकारी मार्गदर्शन हेठ पूणा पोलिसे तपास हाथ धरी अने आ फर्जी डॉक्यूमेंट जे बनावनार व्यक्ति जे ते पोते ओजेर आलम नामनो एक आधार कार्ड बनाव्यु छे अने बीजू अर्जुन सिंह नामनो बीजू आधार कार्ड बनावेल हतुं। आम बे आधार कार्ड एक ज व्यक्तिए बनावी અને તેની ઓફિસમાં કામ કરતા અન્ય સહકર્મચારીઓને પોતે અર્જુન સિંહ છે એવી ઓળખ આપી અને એ નામનો પોતે વ્યક્તિ છે એ રીતે એમની જોડે વાત કરી અને પોતે બે નામ ધારણ કરવા અંગે અને બે આધાર કાર્ડ બનાવવા અંગે ગુનો નોંધવામાં આવ્યો છે। હાલ બંને આધાર કાર્ડ કબજે કરી અને તપાસ હાથ ધરવામાં આવી છે। આધાર કાર્ડ બનાવવા માટે તેને કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કર્યો છે અને ક્યાં આધાર કાર્ડ બનાવે છે, અન્ય કોઈ જગ્યાએ ગુનાહિત કામમાં વાપરેલ છે કે કેમ, તેની પણ વધુ તપાસ ચાલુ છે। આ કામના ફરિયાદીએ પોતે એક સમાજસેવી સંસ્થાના માં કામ કરે છે અને તેને હકીકત મળેલી કે એક જ વ્યક્તિ પોતે આ બે નામ ધારણ કરી અને પોતાની ઓફિસમાં અન્ય મિત્ર વર્તુળને પોતે અર્જુન સિંહ છે એ પ્રકારે ઓળખ આપતા હતા, જેના આધારે તેને પોતાની હકીકત દર્શાવેલ અને પોલીસના ધ્યાનમાં આવેલી હતી। કોઈ યુવતીને બી સાપુતારા લઈ ગયા હતા એવી બી હકીકત બહાર આવી હતી। જે તે સમયે આ અર્જુન સિંહ એટલે કે વજેર આલમ પોતે એની જ ઓફિસમાં કામ કરતા એક સહકર્મચારી તેમના અન્ય સહકર્મચારીઓ સાથે સાપુતારા ફરવા ગયેલા એ પણ હકીકત છે। ઓજેર મૂળ ક્યાંનો છે અને સુરતમાં શું કરતો હતો, કેટલા સમયથી આ નામ બદલીને રહેતો હતો? ઓજેર આલમ સુરતમાં આશરે 9 વર્ષથી કાપડના વ્યવસાય સાથે સંકળાયેલ છે અને અવધ માર્કેટમાં 2 વર્ષથી પોતે આ દુકાન ચલાવે છે અને મૂળ બિહારનો છે। નામ બદલવાનું કારણ શું? એ હાલ તપાસ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।